Good morning students, ધોરણ 10 વિષય વિજ્ઞાન નું પહેલું ચેપ્ટર. અગાઉ આપણે છઠ્ઠો પાઠ જે ક્રિયાઓ છે આપણે કમ્પ્લીટ કરી લીધો. હવે જે પહેલા 5 પાઠ છે તમારી બુકમાં એ પહેલા 5 છે કેમેસ્ટ્રીના એટલે રસાયણ વિજ્ઞાનના છે. એમાંથી આજે આપણે પહેલો પાઠ છે એ પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સંગ્રહ. તો આજે આપણે એ પાઠનો અભ્યાસ આગળ કરશું. ચલો તો પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સંગ્રહ. તો સૌથી પહેલા તો રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? અગાઉના ધોરણમાં તમે કોઈ પદાર્થમાં થતો રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર ઓકે એના વિશેનો તફાવત ભણી ગયા છો. ઉદાહરણ તરીકે નિર્મતી છે સળગે છે તો એને કેવો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય કે રાસાયણિક ફેરફાર કહેવાય? તો કે આપણે ભણી ગયા છીએ કે કોઈ પણ દહનની ક્રિયા હોય એ રાસાયણિક ફેરફાર છે ઓકે. ચલો એના પછી એક પેન્સિલના તમે બે ટુકડા કરો છો તો એ કેવો ફેરફાર છે? તો એ ભૌતિક ફેરફાર છે. કોઈ એક કાગળના આપણે ચાર ટુકડા કરી નાખીએ, કાગળને ફાડી નાખીએ, ચાર ટુકડા થઈ જાય તો એ કેવો ફેરફાર થયો? સો એને લીધે કાગળના ટુકડા કરવાથી જે કાગળ છે ઓકે એમાં કોઈ રંગનું પરિવર્તન કે એવા કોઈ બીજા ફેરફારો થતા નથી. તો આપણે અગાઉના ધોરણમાં ફેરફાર વિશે ભણી ગયા છે કે દૂધમાંથી દહીં બને છે આ એક કેવો ફેરફાર કહેવાય? લોખંડ પર કાટ લાગે છે, ખોરાકનું પાચન થાય છે. તો આવા બધા ફેરફારો જે આપણે રોજિંદા જીવનમાં જોતા જ હોય તો એવા ફેરફારો છે એને રાસાયણિક ફેરફાર કહેવાય. અને એ ફેરફાર કઈ ક્રિયાને લીધે આવે? તો એ પદાર્થો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે આવે ઓકે. ચલો એક ઉદાહરણ લો. તો એ કઈ ક્રિયાથી ફેરવાય? તો એ જ રાસાયણિક પ્રક્રિયા.
આગ લાગવાની ક્રિયા પર કેવી ક્રિયા થઈ? રાસાયણિક ક્રિયા. ફટાકડાઓનું ફૂટવું કોઈ પણ દહનની ક્રિયા છે. આપણે ભણી ગયા છે કે દહનની ક્રિયા છે કોની હાજરીમાં જ થઈ શકે? ઓક્સિજનની હાજરીમાં. ઓકે, તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. એના પછી શ્વસનની ક્રિયામાં જે શ્વાસો શ્વાસની ક્રિયા લીધી છે એ ક્રિયા પણ કઈ ક્રિયા છે? રાસાયણિક ક્રિયા. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક ક્રિયાઓ. ચલો, સૌથી પહેલું લોહરનું ઘટાડવું, પછી ખોરાકનું પાચન, શ્વાસ ઉચ્છવાસ ની ક્રિયા, દ્રાક્ષનું આચમન, દૂધ ઓરડાના તાપમાને ઉનાળામાં બગડે છે, એનું બગડવું છે પણ કોને કારણે? તો કે રાસાયણિક પ્રક્રિયાના કારણે. ઓકે, તો આવા આવા ઉદાહરણ આપણે રોજિંદા જીવનમાં જોતા હોઈએ. ઓકે, ખોરાકનું પાચન, શ્વાસોશ્વાસની ક્રિયા, લોખંડનું ઘટાડવું, દૂધ ઉનાળામાં ઓરડાના તાપમાને બગડવું, આ બધી ક્રિયાઓ છે રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ બધી ક્રિયામાં શું થતું હોય? રાસાયણિક પ્રક્રિયાથી નવા પદાર્થનું ઉત્પાદન થતું. ઓકે, કોઈ નવો પદાર્થ જો બનતો હોય તો એવી ક્રિયાને કહેવાય રાસાયણિક ક્રિયા. આનાથી પણ વધારે તમે લખી શકો કે ફટાકડાનું ફૂટવું, મીણબત્તીનું સળગવું. ઓકે, ચલો હવે એના પછી આપણે જોઈએ કે રાસાયણિક ક્રિયા. તમારી બુકમાં એક ઉદાહરણ છે કે ચલો આપણે શીખીએ એક ઉદાહરણ કે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય. આપણે કેમ કહેવું પડે કે આ પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા છે? તેમાં છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગવું.
ओके केवी जो के सड़गी छे मैग्नीशियम नी पट्टी तो के सफेद रंग नी जगरावाती ज्योत थी सड़गे छे। चलो हवे तो के वस्तु सड़गी जाए पछी शुं बने छे तो के आपणे एक वोच ग्लास લઈ અને જે અવશેષ મળે ઓકે જે દાબ મળે છે મેગ્નેશિયમની પટ્ટીની એને એકઠી કરીએ એ પણ કેવા રંગની હોય છે તો કે સફેદ રંગની હોય છે। તો જો આપણી પાસે મેગ્નેશિયમની પટ્ટી એનું દહન થઈ એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ તો દહન થઈ અને શું અવશેષ મળ્યો તો કે જે અવશેષ મળે છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ દાબ સ્વરૂપે છે વસ્તુ મળે છે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો આપણે એનું સમીકરણ પણ લખી શકીએ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગવું ઓકે તો એને શબ્દ સ્વરૂપે પણ વર્ણવી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે એની રાખ છે મળે છે। કેવા રંગની જ્યોતિ સળગે છે જગારાવાળી સફેદ રંગની જ્યોતિ સળગે છે। તો આપણે એને સમીકરણ સ્વરૂપમાં ચલો સમીકરણ જ્યારે આપણે લખશું ત્યારે આપણે શબ્દ સ્વરૂપે નહીં લખીએ પણ આપણે એની સંજ્ઞા લખશું મેગ્નેશિયમની સંજ્ઞા છે એમ જી મેગ્નેશિયમ। ચલો હવે એને દહનની ક્રિયા થાય છે તો દહનની ક્રિયા છે કયા વાયુની હાજરીમાં થાય ઓક્સિજનની તો ઓક્સિજનનું પણ આપણે સંજ્ઞા લખવી પડે લખશું ઓ ટુ। ચલો આ બંને શું બન્યા તીરની ડાબી બાજુ જે પદાર્થો છે જેની વચ્ચે ક્રિયા થાય છે એ કહેવાય પ્રક્રિયકો। તો આ ક્રિયામાં આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો કોણ છે મેગ્નેશિયમ અને હવામાં રહેલો ઓક્સિજન। પ્રક્રિયા થઈ અને શું બને છે તો કે આપણને મેની વોચ ગ્લાસની અંદર સફેદ રંગની રાખ તો એ શું છે તો કે એ છે નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ। ચલો તો આ રાસાયણિક પ્રક્રિયા જે આપણે કયા સ્વરૂપે લઈએ સમીકરણ સ્વરૂપે કઈ રાસાયણિક પ્રક્રિયા છે કોના વચ્ચે તો કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગવું। સૌથી પહેલા આપણે શું કહ્યું તો કે એની પટ્ટીને કાચ પેપર પર ઘસી એનું પણ કારણ આપણે જાણ્યું કે શા માટે એને કાચ પેપર પર ઘસવું પડે છે તો કે મેગ્નેશિયમની પટ્ટી છે એ કેવી છે સક્રિય છે સક્રિય હોય તો એ જલ્દીથી બીજા તત્વો સાથે જોડાઈને નવા સંયોજનો બનાવે એને સક્રિય કહેવાય। તો એની ઉપર હવા સાથે સંયોજાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવી દે છે એની ઉપર તો એને દૂર કરવું પડે એને સળગાવતા પહેલા એને દૂર કરવા માટે આપણે શું કરવું પડે કાચ પેપર વડે ઘસવી પડે। ચલો પછી જોયું કે સળગે છે તો કેવી જ્યોતિથી સળગે છે તો કે સફેદ રંગની જગારા માંથી જ્યોતિથી સળગશે। કઈ રાસાયણિક પ્રક્રિયા થાય એને સમીકરણ સ્વરૂપે તમે આવી રીતે લખશો ઓકે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન પછી તીરની નિશાની કરવી પડે આ તીર શું દર્શાવે છે તો કે નવો પદાર્થ બને છે। તો આ રાસાયણિક સમીકરણમાં કયો નવો પદાર્થ બન્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ। હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાં છે ને મેગ્નેશિયમની જે પટ્ટી લીધી કઈ અવસ્થામાં છે ઓકે હવે આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા પરિવર્તન છે એને આધારે આપણે જાણી શકીએ કે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં। તો ચલો એ જોઈએ એવા ફેરફારો હોય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો સૌથી પહેલું તો કે રંગ પરિવર્તન પછી અવસ્થાનું પરિવર્તન વાયુનો ઉદ્ભવ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થઈ શકે એના પછી
માં પરિવર્તન ઓકે ચાર માં તો એક ફેરફાર અથવા તો બે ફેરફાર છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જોવા મળતા હોય ચલો સૌથી પહેલું કીધું રંગ માં પરિવર્તન થઈ શકે તો પણ એ રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું હોય કોઈ નવા વાયુનો ઉદ્ભવ થતો હોય અગાઉ આપણે જોશું એવી પણ પ્રવૃત્તિઓ જોશું કે જે દરમિયાન વાયુનો ઉદ્ભવ થતો હોય ઓકે પછી તાપમાન છે એમાં ફેરફાર થતો હોય કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાન વધતું હોય અમુક રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન ઘટતું હોય તો એ પણ લખી શકીએ તાપમાનમાં પરિવર્તન ડાબી બાજુ જે પદાર્થ છે જેની વચ્ચે ક્રિયા થાય છે જૂના બંધ તૂટે નવા બંધ બને છે ઓકે એને લીધે નવા સંયોજનનું નિર્માણ થાય નવો પદાર્થ બને છે તો આમાં મેગ્નેશિયમ કે ઓક્સિજન પ્રક્રિયક છે શું બને છે જે નવો પદાર્થ બને એ છે નિપજ આજે જે મહિના એમાંથી આજનો હોમવર્ક છે એમાં બે પ્રશ્ન સૌથી પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ છે રોજિંદા જીવનમાં આપણને જોવા મળે છે એ કોઈ ચાર પ્રક્રિયા છે તમારે લખવાની છે ઓકે ચાર ક્રિયાઓ એના પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં એને કાચ પેપર વડે શા માટે ઘસવામાં આવે છે એનું જે કારણ છે એકદમ નાનું છે કે એ શક્ય ધાતુ છે હવા ભરાયેલા ઓક્સિજન સાથે જોડાય મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ બનાવે છે એટલા માટે તો આજે આપણે શું ભણ્યા તો કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયામાં નવો પદાર્થ બનતો હોય છે દૂધમાંથી દહીં બને છે ઓકે તો એવી પ્રક્રિયા કે જેમાં કોઈ નવો પદાર્થ બનતો હોય તો એ પ્રક્રિયા છે કે પ્રક્રિયા કહેવાય રાસાયણિક પ્રક્રિયા એ પ્રક્રિયાને આપણે શબ્દોથી વર્ણવી પણ શકીએ અને આવી રીતે સમીકરણ પણ લખી શકીએ ઓકે આ સમીકરણ છે ગણિતના સમીકરણ જેવું નથી આ સમીકરણમાં તીર છે દર્શાવવામાં આવે તીરની ડાબી બાજુ પ્રક્રિયક પ્રક્રિયક એટલે જેના વચ્ચે પ્રક્રિયા થતી હોય ઓકે નિપજ એટલે જે નવો પદાર્થ બનતો હોય એ પ્રક્રિયકને હંમેશા કઈ બાજુ દર્શાવવામાં આવે ડાબી બાજુ નિપજને જમણી બાજુ ઓકે તો આપણે એક પ્રવૃત્તિથી શીખા કે રાસાયણિક પ્રક્રિયા છે એને કેવી રીતે સમીકરણની સ્વરૂપે આપણે લખી શકીએ ઓકે તો બસ આજનું આપણું આ હોમવર્ક છે હજી પણ જે પ્રવૃત્તિઓ છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું